ભારતનું મૂન મિશન ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગની તૈયારીમાં છે. ભારત આમ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે. ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતરશે. અત્યાર સુધી કોઈ દેશ સફળતાપૂર્વક દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ નથી કરી શક્યો. ચંદ્રયાન 3ના ઉતરાણનો સમય એ રીતે નક્કી કરવામાં આવ્યો છે કે ચંદ્રની દક્ષિણ સપાટી પર સૂર્યપ્રકાશ સતત પડતો રહે. આપને જાણીને નવાઈ લાગશે કે પૃથ્વીની જેમ ચંદ્ર પર એક દિવસ 24 કલાકનો નથી, તેના બદલે ચંદ્રનો એક દિવસ 708.7 કલાકનો છે. એક ચંદ્ર દિવસ અને રાત પૃથ્વીના 14 દિવસો બરાબર છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર માત્ર સૌર ઉર્જામાંથી ઉર્જા લઈને ચંદ્ર પર સંશોધનનું કામ કરશે. અત્યારે રોવર પ્રજ્ઞાન વિક્રમ લેન્ડરની અંદરથી ચંદ્રની આસપાસ ફરે છે. 17 ઓગસ્ટના રોજ પ્રપલ્શન મોડલ અને લેન્ડર મોડલ એકબીજાથી અલગ થઈ ગયા હતા અને ત્યારબાદ વિક્રમ લેન્ડર એકલું મુસાફરી કરી રહ્યું છે. વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતરશે. ત્યારબાદ લેન્ડિંગના 4 કલાક પછી પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરની અંદરથી બહાર આવશે અને ચંદ્રની સપાટીની તપાસ કરવાનું શરૂ કરશે. રોવર અહીં માટી અને અન્ય વસ્તુઓના નમૂના એકત્ર કરશે. 23 ઓગસ્ટની તારીખ પસંદ કરવામાં આવી છે જેથી રોવર સરળતાથી સૌર ઉર્જા મેળવી શકે, જેથી ચંદ્રયાન તેના નિર્ધારિત કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા મેળવી શકે. આખા દેશની નજર આ મિશન પર ટકેલી છે. સૌ કોઈ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા માંગે છે. એ માટે તમે ઇસરોની વેબસાઇટ પર ચંદ્રયાન 3નું લેન્ડિંગ પણ જોઈ શકો છો. આ સિવાય તમે ઇસરોની યુટ્યુબ ચેનલ અને દૂરદર્શન પર ઉતરાણનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો. ઇસરો 23 ઓગસ્ટે સાંજે 5:20 વાગ્યે લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરશે. બ્યુરો રિપોર્ટ, GSTV.